સુરતના ઓલપાડ તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા ભાગે ઝીંગાની ખેતી થતી હોય છે. ઝીંગા ઉછેર કરતા ખેડૂતોના માથે મોટી આફત આવી ચડી છે, કેમ કે ઝીંગામાં વ્હાઈટ સ્પોટ નામનો રોગ આવી જતા ઝીંગાઓના મોત થઈ રહ્યા છે. કાંઠા વિસ્તારમાં અંદાજીત 1000થી વધુ તળાવોમાં ઝીંગા ઉછેર કરવામાં આવે છે, પરંતુ એક મહિનામાં જ ઝીંગાઓમાં વ્હાઈટ સ્પોટ રોગ દેખાવા લાગતા ઝીંગાઓના મોત થવા લાગ્યા, જેને લઈ ઝીંગા પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ઝીંગાની એક સિઝન નિષ્ફળ જાય તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે, જેથી ખેડૂતો સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યા છે. અમે છેલ્લા 20 વર્ષથી ધંધો કરીએ છીએ, પણ એ હવે 20 વર્ષમાં કોઈક વખત આવે છે, પણ એ રોગ એવો છે, આ રોગ છે તે ઓગસ્ટ પછી જ આવતો હોય, આ ફેરી એવો રોગ આવ્યો છે કે અમે બચ્ચા નાખી ખાડે તરત જ રોગ આવી ગયો, એટલે એ બચ્ચાને મહિનો થઈ ગયો છે, પણ મહિનામાં તો એ બચ્ચા વિચાર નહીં થાય, એટલે અમારે દવાઈ મારીને નાશ કરવો પડે, જેથી કરીને નાશ કરવાથી આજુબાજુની ઝીંગાઓ જેને સ્પર્શ નહીં થાય, જેના કારણે અમારે વોશ કરી દેવો પડે છે. આ ઝીંગા હવે જો અમારે ઓગસ્ટ મહિનામાં આ અમારે ઝીંગાની કરતા નુકસાન નહીં થાય, આજે કરોડો રૂપિયાનું અમારું નુકસાન થયું છે. આમાં સુરત જિલ્લામાં ઝીંગા પકવતા ખેડૂતો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. ઝીંગાની ખેતીમાં જે વ્હાઈટ સ્પોટ નામનો રોગ છે તે આવ્યો છે, તેને લઈને જે ઝીંગા પકવતા ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આ રોગને કારણે જે ઝીંગા છે તેના ટપોટપ મોત નિપજ્યા છે. દ્રશ્યો આપ જોઈ શકો છો, ભગવા ગામના દ્રશ્યો છે. આ જે ખેડૂત છે તેમણે ઝીંગાની ખેતી કરી હતી, પરંતુ જે પ્રમાણે વ્હાઈટ સ્પોટ નામનો જે રોગ આવ્યો હતો તેને જ કારણે મોટી સંખ્યામાં જે ઝીંગા છે તેના મોત નિપજ્યા છે, અને જે ખેડૂતો છે તેણે આ તળાવ છે તે ખાલી કરવાની ફરજ પડી છે. દર્શક જોઈ શકો છો, ઝીંગા પકાવવા માટેના તમામ જે સામાન છે તે પણ હાલ સાઈડ ખસેડી દેવામાં આવ્યા છે, અને જે તળાવ છે તે ખાલી કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે ઓલપાડના કાંઠા વિસ્તારમાં મુખ્યત્વે અહીં જે ઝીંગાની ખેતી છે તે કરવામાં આવતી હોય છે. લગભગ 1000થી પણ વધુ તળાવો ઝીંગાના બનાવવામાં આવ્યા છે અને ઝીંગાની ખેતી કરવામાં આવતી હોય છે, પરંતુ જે પ્રમાણે અચાનક વ્હાઈટ સ્પોટ નામનો જે રોગ આવ્યો છે તેને જ લઈને જે ઝીંગાના છે તે મોત નિપજ્યા છે, એને જ લઈને આજે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ મોટું પ્રમાણમાં જે પૈસા રોકીને જે આ ખેતી છે તે કરી હતી, અને અચાનક જે પ્રમાણે આ રોગ આવ્યો છે તેને જ કારણે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આ જે છે તે વાયરસ છે, ત્યારે અન્ય જે ખેડૂતોને પણ આ નુકસાન ન થાય તેની કાળજી આ ખેડૂત દ્વારા લેવામાં આવી છે, અને તરત જ જે આ તળાવ છે તેને ખાલી કરી દેવામાં આવ્યું છે, અને વધુ નુકસાન ન થાય તે માટે તમામ જે પ્રયત્નો છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે આ રોગને કારણે ખેડૂતોએ કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ જે ખેડૂતો છે તે સરકાર પાસે રાહત મળે, આજે નુકસાનીનું વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત.